રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે નગરપાલિકાની ભાજપની બોડીએ કરેલ ભ્રષ્ટાચાર તેમજ ગ્રાઉન્ડનો દુરુપયોગ કરવા બદલ આગેવાનો અમરાત ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે નયનભાઈ જીવાણી કારોબારી અધ્યક્ષ તથા ઉપપ્રમુખ બાલાભાઈ ખાંભલા નગરપાલિકા ભાયાવદર અગ્રણીઓ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે અમરનાથ ઉપવાસ આંદોલન ભાયાવદર નગરપાલિકા પહેલા ભાજપની બોડી હતી અને હવે નગરપાલિકા કોંગ્રેસની બોડી આવતા ભાયાવદર નગરપાલિકાની અગાઉ ભાજપની બોડીએ કરેલા ભ્રષ્ટાચાર તેમજ ગ્રાન્ટમાં દુરુપયોગના સ્વભંડોળની ઉપર કરેલ કરજ માટે સરકારશ્રીમાં તેઓ દ્વારા કરેલી રજૂઆત માટે ન્યાય મેળવવા માટે નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા ધરણા અને અમરનાથ ઉપવાસ કરવામાં આવ્યા હતા. આજથી અમરનાથ ઉપવાસ આંદોલન તારીખ 18/5/2019 શનિવારે સવારે 8 કલાકથી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષથી અમે ઉચ્ચ અધિકારી કમિશનરશ્રી તેમજ ઝોન કમિશનર તમામને લેખિતમાં આધાર પુરાવા સાથેની નકલ સાથે રજૂઆત કરેલી, પણ સરકારશ્રી ભાજપની હોય અને અહીંયા ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કરેલો હોય સરકાર કોઈ ધ્યાન દેતા નથી તે બાબતે આજે ભાયાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બાઘાભાઈ ખાંભલા, કારોબારી અધ્યક્ષ નયનભાઈ જીવાણી, અમે બંને મિત્રો અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છીએ. જ્યાં સુધી આ બાબતમાં અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ છોડવાના નથી અને રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ કરશું. જરૂર પડીએ ભાયાવદર ગામને અચોક્કસ મુદત સુધી બંધ પણ રાખીશું, પ્રતિક ઉપવાસ પણ કરશું, સાથે બહેનોને પણ જોડશું કે આ ભાજપનો ખુલ્લો રેકોર્ડ આધારિત ભ્રષ્ટાચાર છે અને અધિકારીઓ કોઈ એમાં જવાબ આપતા નથી અને ભાજપના માણસોને છાવરે છે. જે આ રોડ ઉપર અત્યારે આપણે ઊભા છીએ તે રોડ સ્ટેટ હાઈવેનો છે. સ્ટેટ હાઈવેનો રોડ હોવા છતાં નગરપાલિકાએ ભૂગર્ભ ગટરને લઈને તૂટેલા ગ્રામ્ય વિસ્તારના નગરપાલિકા હસ્તકના રોડમાં પૈસા વાપરવાને બદલે એ રોડ કરવાને બદલે સ્ટેટ હાઈવેમાં વાઈફાઈ સીસીટીવી કેમેરા એની અંદર 2-2.5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને વેડફી નાખેલ છે. આ વસ્તુ ઓડિટમાં પણ બહાર આવેલું છે તે પણ અમે ઉચ્ચ અધિકારીને જણાવેલા છે કે ભાઈ ઓડિટની અંદર પણ આ વસ્તુ નીકળેલું છે વાર્ષિક ઓડિટમાં, તો પણ અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી. માટે આજથી અમે અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છીએ. વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.